ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. થાનપુર તાલુકામાં દીપડો ઘૂસી આવ્યો તેમજ આ માનવ પક્ષી દીપડાને ઝડપી પાડવા તાલુકાના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં કુલ 8 પાંજરા મૂકવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દીપડો ઘૂસી આવ્યો જેને પકડી પાડવા કુલ 150 ઉપરાંત વન વિભાગના કર્મચારીઓ દીપડાને કામે લાગ્યા છે અને તાલુકાના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં કુલ 8 પાંજરા મૂકવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં માનવ ભક્ષી દીપડાએ 2 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે, જ્યારે 4 લોકો ઉપર હુમલા કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે, જેથી ગામ લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ દાહોદ. તો ગીર સોમનાથ જિલ્લાના એણાજ ગામેથી કતલખાને ગાયોને લઈ જવાતો મેટાડોર છડપતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે પોલીસ ચોકીએ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોવા મળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં આમ તો છાસવારે કતલખાને ગાયોને લઈ જવાતા વાહનો પકડાય છે, પરંતુ કોઈ કડક કાર્યવાહી ન થતા આરોપીઓ આ ગુનાની ગંભીરતા લેતા નથી. ત્યારે હાલ કાર્તિકી પૂર્ણિમાનો મેળો ચાલુ હોય, મોડી રાત્રે સુધી પોલીસ તંત્ર બંદોબસ્તમાં હોય ત્યારે આ કતલખાને લઈ જતા ખાટકીઓએ મોડી રાત્રે કડા કરીને નિર્દોષ માલઢોરને પકડીને મેટાડોરમાં ઇણાજથી ગોવિંદપરા લઈ જવા માટે નીકળ્યા હતા. પરંતુ ઇણાજ ગામના લોકોને આ વાહન શંકાસ્પદ લાગતા તેને રોકીને ખરાઈ કરતા તેમાંથી માલઢોર બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. ગામ લોકોના ટોળા એકઠા થતા ડ્રાઈવર ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન તથા માલઢોરને કબજે લઈને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને બે શંકાસ્પદ ઇસમોને ડિટેક્ટ પણ કર્યા છે. આ સમગ્ર ઘટનાથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ પાટણ પોલીસે એકઠા જોવા મળ્યા હતા અને આરોપીઓને જાહેરમાં સરભરા થાય તેવી પણ માંગ કરી હતી. ઇણાજ ગામેથી માલઢોર ભરેલો બોલેરો કાર શંકાસ્પદ જણાતા તેને રોકીને પૂછપરછ કરતા તેમાં ઢોરને કતલખાને લઈ જવાતા હતા. આ બાબતે લોકોએ પોલીસને જાણ કરી હતી અને કાર ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. ગૌપ્રેમીઓના જણાવ્યા મુજબ માલઢોર ભરેલો બોલેરોની સાથે એક અન્ય કાર ચાલક પણ હતા અને કુલ 8 વ્યક્તિઓ ખુલ્લેઆમ આસપાસના ગામોમાંથી માલઢોરને પકડીને કતલખાને લઈ જતા હોય છે. વેરાવળના ડારી ટોલ નાકે કોઈ પણ 2 વ્યક્તિને ઉડાડવાનો પ્રયાસ કરેલ હોવાનો આક્ષેપ ગૌપ્રેમીએ કરેલો છે. પોલીસ આ બનાવના મૂળ સુધી પહોંચી તમામ આરોપીઓને કડક કાર્યવાહી કરે તેવી માંગ કરેલ છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ. વડિયા શહેર છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુ સ્વાઇન ફ્લૂ જેવા રોગોથી ભરડામાં લપેટાઈ રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર તેમની કામગીરી રાત દિવસ શરૂ કરી દીધી છે, પણ માત્ર આરોગ્ય તંત્રથી આ રોગચાળો કાબૂમાં આવે તેવી પરિસ્થિતિ નથી, કારણ કે ગામમાં સફાઈના નામે મીંડું છે. સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે. વડિયા શહેરમાં કૃષ્ણપરા વિસ્તાર અને સુરખપરા વિસ્તાર 2 કિલોમીટર ઓરસચરસનું ગામ નાના એવા ગામની અંદર ડેન્ગ્યુ, મલેરિયા, સ્વાઇન ફ્લૂ અને ખતરનાક ગુલિયન બ્રિજ સિન્ડ્રોમ નામના વાયરસો જોવા મળ્યા છે. ત્યારે આ વડિયા શહેરમાં આરોગ્ય વિભાગની કામગીરી સતત શરૂ છે. માત્ર આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાના અજગર ભરડા પર કાબૂ મેળવવો મુશ્કેલ છે ત્યારે સ્થાનિક લોકોના મંતવ્ય પ્રમાણે વડિયા શહેરમાં ગ્રામ પંચાયતના સત્તાધીશોની બેદરકારી સામે ઉઠ્યા છે સવાલો. જ્યાં પીવાના પાણીના ટાંકા હોય છે, નાના ભૂલકાઓ અને આંગણવાડી કેન્દ્રો પાસે ગામની ગંદકી ખંડકાયેલી છે અને પશુઓને પીવાના અવેડામાં પણ શિવાળોના થર જામ્યા નજરે દર્શાય છે, ત્યારે વડિયા લોકોના મંતવ્યો જાણ્યા અને જણાવ્યું કે અહીં સફાઈના અભાવે આ ગંદકીના થરો જામ્યા છે અને અમુ લેખિત કે મૌખિક જણાવીએ તો અમને સરપંચ પતિ જણાવે છે કે તમો જાતે કરી નાખો, અમારી પાસે સફાઈ કામદારો નથી. સરપંચ પતિના શાસનમાં તોછડાઈ ભર્યા જવાબો મળે છે. હાલમાં પેટા આરોગ્ય કેન્દ્રના અધિકારી પણ રજૂઆત કરીને થાકી ગયા છે. કૃષ્ણપરા વિસ્તારના ઢોળાવાળા અવેડા પાસે જે ગામની વચ્ચે જંગલ જેવો માહોલ દર્શાઈ રહ્યો છે, હાલ રજૂઆતો કરી થાકી ગયા સ્થાનિકો છતાં કોઈ પંચાયતના સત્તાધીશો કે સફાઈ કર્મચારીઓના દર્શન દુર્લભ છે. અહીં ઘરે ઘરે માંદગીના ખાટલા છે. ગામનો મોભી સરપંચ કહેવાય, પણ તેની બેદરકારી અને વર્તનને લીધે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે અને પ્રાઇવેટ જેતપુર હોસ્પિટલમાં ડોક્ટરો કહે છે કે વડિયામાં કોણ સરપંચ છે, વડિયાના જ દર્દી વધુ આવે છે. આમ વડિયાની જનતા રોગચાળામાં અજગર ભરડામાં ખર્ચાઈ રહી છે. નથી વડિયા સિવિલમાં ડોક્ટર કે નથી સ્વચ્છતા. સ્વચ્છતા અભિયાનના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં જણાઈ રહ્યું છે સ્વચ્છતાના નામે મીંડું. સુરગપરામાં ગટરના ગંધાતા પાણીની નદી વિકાસના નામે કન્યા વિદ્યાલયની બગલમાં ઉભરાઈ રહી છે, જે રોગચાળાનું અને મચ્છરનું કેન્દ્ર બિંદુ હોય તેવો માહોલ રસ્તા પર સર્જાયેલો છે. આ અંગે સ્થાનિકોએ રજૂઆત કરેલ છે, છતાં કોઈ નિકાલ નથી આવ્યા.
તો બસ બીમારીના ખાટલા બસ સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના નામે ચરી ખાનાર પર સરકાર ધ્યાન આપે, વડિયા શહેરના પશુ અને લોકોના આરોગ્યની પરવા થાય તેવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટકે તેવી લોકોની માંગ ઉઠી છે। પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ વડિયા। બુઢિયા ગામની ઝાડીઓમાં કેટલાક શખ્સોએ બાળકીની દફન વિધિ કરી હતી। દફન કરાયેલા બાળ મૃતને પરત કાઢવામાં આવ્યો છે, જે અંગે પોલીસને શક થતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। સુરતના પાંડેસરા ખાતે શંકાસ્પદ રીતે નવજાત બાળકીની દફન વિધિને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે, તેમજ દાટી દેવાયેલા બાળકની બોડી મેળવી તપાસ માટે મોકલી દેવામાં આવી છે। પાંડેસરા જીઆઈડીસી પાસે બુઢિયા ગામની ઝાડીઓમાં કેટલાક શખ્સોએ બાળકીની દફન વિધિ કરી હતી, જે અંગે પોલીસને શક જતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે, જે બાદ મેજિસ્ટ્રેટની હાજરમાં દફન કરાયેલા બાળકનો મૃતદેહ કાઢવામાં આવ્યો હતો, તેમજ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત। તો બાબરા નગરપાલિકા દ્વારા સૌપ્રથમ પહેલ શહેરમાં વસતા તમામ ફેરિયાઓને પોતાની ઓળખ રહે તેવા હેતુ અન્વયે શહેરના 300થી વધુ ફેરિયાઓને ઓળખ કાર્ડ આપવામાં આવેલ છે, જેમાં ધારાસભ્ય ઠુમર અને માંડ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લાના બાબરામાં નગરપાલિકા દ્વારા સૌપ્રથમ પહેલ શહેરમાં વસતા તમામ ફેરિયાઓને પોતાની ઓળખ રહે તેવા હેતુ અન્વયે શહેરના 300થી વધુ ફેરિયાઓને પોતાનો અધિકારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરીને ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર, જિલ્લા પંચાયત અમરેલીના માજી પ્રમુખ જેનીબેન ઠુમરના વરદ હસ્તે ઓળખ કાર્ડ એનાયત કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયેલ છે। ત્યારે આ તકે બાબરા શહેરમાં ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફેરિયાઓને પોતાની ઓળખ રહે તેવા નગરપાલિકાના સતત પ્રયાસોના અર્થે આજે ફેરિયાઓને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા, જેમાં નગરપાલિકા પ્રમુખ મનરાજભાઈ વાળા, પ્રભાતભાઈ કોઠીવાળ, જસમતભાઈ ચોવટિયા, ધીરુભાઈ વહાણી સહિતના સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિતિમાં ઓળખ કાર્ડ વિતરણ કરતા હાલ ફેરિયાઓમાં પણ ખુશી જોવા મળી છે। પંકજ દિનોડિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ। લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની, અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર। ભગવાન દ્વારકાધીશ મંદિરમાં અન્નકૂટ ઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં ભવ્ય રીતે દીપ પ્રગટાવી અને ભગવાન દ્વારકાધીશના અન્નકૂટ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। હજારો ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। યાત્રાધામ દ્વારકામાં બારે માસ દ્વારકાધીશના દર્શને લાખો ભક્તો આવે છે। બારે માસ દ્વારકાધીશના મંદિરે અવનવા પ્રસંગોથી મંદિરમાં ભક્તોનો જમાવડો રહેતો હોય છે, ત્યારે દ્વારકાધીશ મંદિરમાં અન્નકૂટ ઉત્સવની ભવ્ય ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી, તેમજ ભગવાન દ્વારકાધીશના અસ્ત્રપત્રાણીમાં અવનવી ડિઝાઇનમાં રંગોળી કરીને રંગોળી ઉપર 1108 દીવડા પ્રગટાવવામાં આવ્યા। આ દીવડાના હજારો યાત્રીઓએ દર્શનનો લાભ લીધો હતો। દ્વારકાધીશના સાનિધ્યમાં દીપકની રોશનીમાં અલૌકિક નજારાને ભક્તોએ ભાવપૂર્વક માણ્યો હતો। સમગ્ર વાતાવરણ જાણે શુદ્ધ બની ગયું હોય એ રીતે ભવ્ય રીતે દીપ પ્રગટાવી અને ભગવાન દ્વારકાધીશના અન્નકૂટ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। હજારો ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ધર્મેશ ઉપાધ્યાય સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, દ્વારકા। માણિયા હાટીથી ગીર વિસ્તાર
વિસ્તારમાં જોતી બસ સેવા 6 વારે કેન્સલ કરવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જૂનાગઢના માળિયા હાટીના ગીર વિસ્તારમાં જતી બસો કોઈ પણ જાણ કર્યા વિના રૂટ કેન્સલ કરવામાં આવે છે. મોટા ભાગે સવારના 6:30 કલાકે ઉપડતી માળિયા તાલાડા અપડાઉન તેમજ સાંજના 4:15 વાગે ઉપડતી કેશોદ આંબડાસ રૂટની બસ સવારે 6 વારે કેન્સલ કરી નાખવામાં આવતા મુસાફરો સાથે કતરાસા અને દેવગામથી અભ્યાસર્થે જતા વિદ્યાર્થીઓ રજડી પડે છે. વારંવારની રજૂઆત કરવા છતાં એસટીના જવાબદાર તંત્ર કુંભકરણને નિંદ્રામાંથી જાગતું નથી. તેમજ કેશોદ ડેપોના જવાબદાર અધિકારીઓની અણધણ આવડતના કારણે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે એસટી બોર્ડના ચેરમેન ઝવેરીભાઈ ઠકરારને બાબુભાઈ ડોડિયાએ ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવતા તેઓ દ્વારા ગીર વિસ્તારની બસ સેવાને નિયમિત ચાલુ રાખવા ખાતરી આપેલ હોવા છતાં સ્થાનિક એસટી તંત્રના જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. મારું નામ દિવસ કડથિયા. અમારા ગીર વિસ્તારમાં ગામડાના વિસ્તારમાં બસો અવારનવાર બંધ થઈ જાય છે, રૂટ કપાઈ જાય છે. અમે કેશોદ ડેપોમાં ઘણી વખત જાણ કરેલી છે પણ કોઈ ઉકેલ આવતો નથી. તો અમારા વિદ્યાર્થીઓને અવર જવરમાં બહુ પ્રોબ્લેમ થાય છે. કેશોદ આંબડા માળિયા તળડા કેશોદ ઉના અમારી માંગણી છે બસ રેગ્યુલર ચાલુ થઈ જાય. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો ગુજરાતમાં અનેક જગ્યાએ વિવિધ મેળા યોજાતા હોય છે અને તમામ મેળાની એક અનોખી સંસ્કૃતિ અને ઇતિહાસ હોય છે, ત્યારે સાબરકાંઠાના ખેડ બ્રહ્માંમાં અનોખો મેળો યોજાય છે. આ મેળામાં લોકો મેળો માણવા નહીં પણ સ્વજનોને મોક્ષ મળે તે માટે અસ્થિ વિસર્જન કરે છે. ખેડ બ્રહ્મા એટલે માં આદ્યશક્તિ અંબે માતાનું સ્થાન કહેવાય છે અને કાર્તિકી પૂનમના દિવસે લોકો અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે. તો હરણાવની કિનારે યોજાયેલ સાંસ્કૃતિક મેળો માણવા પણ લોકો આવે છે. આ લોકોનું કિડિયારો જોઈને તમને એમ લાગતું હશે કે અહીં લોકો મેળાની મોજ માણતા હશે, પરંતુ આ મેળાઓ યોજાય છે પોતાના સ્વજનો જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમની યાદમાં આ મેળો યોજાય છે અને દૂર દૂરથી પરિજનો વહેલી સવારથી અહીં અસ્થિ વિસર્જન માટે ઉમટી પડે છે. ખેડ બ્રહ્માના અંતિમ ધામમાં પંડિતો દ્વારા અહીં પૂજા અર્ચના કરીને વિધિપૂર્વક અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે. પરિજનો વહેલી સવારથી તમામ સીધું શાકભાજી લોટ અને જમવાનું લઈને અહીં આવે છે અને પૂજા બાદ તમામ લોકો અહીં સાથે સમૂહ ભોજન પણ માણે છે. વારસાગત અને પ્રાચીન પ્રણાલી અહીં વર્ષોથી ચાલી આવે છે અને પરિવારજનો આ જગ્યાને ખૂબ જ પવિત્ર માને છે. તો કેટલાક લોકો તો અહીંની પ્રાચીન સંસ્કૃતિ પણ માણવા આવે છે. આ પવિત્ર જગ્યાએ 3 નદીઓનો સંગમ થાય છે, જેમાં હરણાઓ, ભીમાક્ષી અને કૌસુંબી એમ 3 નદીઓ આ જગ્યા પર મળે છે અને એટલે જ લોકો આ જગ્યાને ખૂબ જ પવિત્ર માને છે અને માટે જ અહીં અસ્થિનું વિસર્જન કરે છે. લોકવાયકા પ્રમાણે અહીં ભગવાન ભૃગુ ઋષિએ તપ કર્યું હતું અને ગંગા મૈયાને અહીં ઉત્પન્ન કરવામાં આવ્યા હતા અને ત્યારથી જ અહીં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહીં ત્રિવેણા સંગમના તટ પર ભૃગુ ઋષિ શંકર ભગવાનનું પણ મંદિર છે, જેથી તમામ પ્રકારની વિધિઓ અને અસ્થિ વિસર્જન પણ કરવામાં આવે છે. જે કરનાલ, ચાણોદ અને ગંગામાં જે પ્રકારની વિધિઓ થાય છે તે તમામ વિધિ અહીં થાય છે, એટલે આ વિસ્તારના તથા રાજસ્થાન અને આજુબાજુના જિલ્લાના લોકો પણ અહીં અસ્થિ વિસર્જન કરવા માટે આવે છે અને પોતાના સ્વજનોને મોક્ષ મળે એ માટેની વિધિ પણ કરતા હોય છે. કહેવાય છે કે રાજસ્થાનના પુષ્કરમાં અસ્થિ પધરાયાનું જે પુણ્ય મળે છે તે પુણ્ય અહીં અસ્થિ વિસર્જન બાદ મળે છે અને સ્વજનોને પણ મોક્ષ મળે છે તેવું લોકોનું પણ માનવું છે. અહીંના મેળામાં પ્રાચીન સંસ્કૃતિ પણ જોવા મળે છે અને તમામ લોકો પોતાની મોજમાં જ આ મેળો માણે છે અને સમૂહ ભોજન પણ સાથે જ લે છે. અત્રે ખેડ બ્રહ્મા મુકામે 3 નદીઓનો સંગમ થાય છે. આ 3 નદીઓના સંગમ સ્થાને વર્ષોથી લોક સાંસ્કૃતિક મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા એ છે કે વર્ષ દરમિયાન આપણા જે સ્વજનો, આસપાસના લોકો જે રહે છે, એમના સ્વજનો જે મૃત્યુ પામ્યા હોય, મરણ ગયા હોય, તેમના અસ્થિભૂલ વિસર્જનનો અહીંયા કાર્યક્રમ હોય છે, જે ધાર્મિક વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે. અને અહીંયા રાજસ્થાન, આજુબાજુના તાલુકા, ઈડર, વડાલી, ખેડ બ્રહ્મા તથા બનાસકાંઠા જિલ્લામાંથી પણ ઘણી સંખ્યામાં લોકો આવે છે અને આ મેળાનો આનંદ લે છે અને આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે. મેળાનો આનંદ લે છે, સંસ્કૃતિનો આનંદ લે છે, હિન્દુ સભ્યતાનો આનંદ લે છે, જે વાતનો આપણે સૌને ખૂબ ગર્વ છે. અહીંયા ત્રિવેણી સંગમ ખાતે ખૂબ જ મહત્વ છે અસ્થિ વિસર્જન માટે. અહીંયા શિવ મંદિર આવેલું છે બાજુમાં,
ભૃગુ ઋષિ શિવ મંદિર છે અને ત્રિવેણી સંગમમાં એટલે કે અહીંયા ત્રણ નદીઓનો સંગમ થાય છે, એક હરણાવ નદી, બીજી સાબરમતી અને કામાક્ષી એમ ત્રણ નદીઓનો સંગમ થાય છે, તેથી અહીંયા પવિત્ર સ્થળ છે. જેમ હરદ્વારની અંદર જેવું મહત્વ છે એવું જ અહીંયા આગળ મહત્વ છે અને ખાસ કરીને અહીંયા અસ્થિ વિસર્જન માટે ખૂબ જ મહત્વ છે. અહીંયા રાજસ્થાનથી તેમજ આજુબાજુના જિલ્લાઓના અને વિસ્તારના ઘણા બધા લોકો અસ્થિ વિસર્જન માટે આવે છે. અહીંયા અસ્થિ વિસર્જન માટે એટલા માટે કે પિતૃઓને અસ્થિ વિસર્જનથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. હું મારા માતુશ્રીના અવસાનના અસ્થિ વિસર્જન માટે અહીંયા આવેલ છું. ખેડબ્રહ્મા તાલુકો, એમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું આ ખેડબ્રહ્મા ગામ. ખેડબ્રહ્મા બહુ જ જૂનું અર્વાચીન ઐતિહાસિક નગર કે જ્યાં દરેક દેવો અહીંયા તપ કરી દઉં, અને એવું કહેવાય છે કે દર કાર્તકી પૂર્ણિમાએ ગંગા મૈયા સાક્ષાત અહીંયા પ્રગટ થાય છે. ભગવાન ભૃગુ ઋષિએ સાક્ષાત અહીંયા તપ કરી દઉં અને લોકો દૂર દૂરથી પોતાના પિતૃઓની અસ્થિના વિસર્જન માટે ખેડબ્રહ્મામાં આવે છે. અહીંયા કોઈ પણ જાતની વિધિ થાય, જેમ કે નારાયણ બલિ હોય, નાગદેવ ના કોઈ નાગપૂજા હોય, કોઈ પિતૃ તર્પણની વિધિ હોય, તો અહીંયા 100% મોક્ષ મળે છે. આજુબાજુના રાજ્યના ખેડબ્રહ્માના મતલબ દરેક સાબરકાંઠા સુધી લોકો દૂર દૂરથી અહીં આવી અને પોતાના પિતૃઓના અસ્થિઓનું વિસર્જન કરી અને લોકો ધનધાન પામતા હોય છે. અહીંનો ત્રિવેણી ઘાટ છે કામાક્ષી, હરણાવ અને ભીમાક્ષી, એટલા માટે ત્રિવેણી ઘાટ પણ કહેવામાં આવે છે. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ઘરડા ઘરના વૃદ્ધોને હોટલમાં જમાડવામાં આવ્યા હતા. તો વૃદ્ધો ભોજન કરી હોટલના માલિકને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ પાઠવી હતી. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ ખાતે દેવ દિવાળીના દિવસે પ્રાંતિજ ખાતે આવેલ ઘરડા ઘરના વૃદ્ધોને હોટલની અંદર જમાડવામાં આવ્યા હતા અને હોટલ માલિક ઉપેન્દ્રભાઈ પટેલ, મેહુલભાઈ વાટલિયા દ્વારા હોટલમાં આવેલ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને જાતે ભોજન પીરસીને જમાડવામાં આવ્યા હતા અને તેમને ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું. તો વૃદ્ધો દ્વારા હોટેલ સંચાલકોનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તો વૃદ્ધોએ હોટલમાં ભોજન લેતા તેમના ચહેરા ઉપર સ્મિતની સાથે ખુશી જોવા મળી હતી. તો વૃદ્ધાશ્રમના સંચાલક વિભાસભાઈ પટેલ દ્વારા વૃદ્ધોને ઓનેસ્ટ હોટલ ખાતે લઈ ગયા હતા. તો હોટલ માલિકો દ્વારા તેમને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા. ભોજનને વૃદ્ધાશ્રમના વૃદ્ધો દ્વારા હોટલ માલિકને શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે આશીર્વાદ પણ આપ્યા હતા. બહુ સરસ સુંદર લાગ્યું. દર વખતે એમને આ શેઠ જમાડે છે, જમાડે છે ઉપેન્દ્રભાઈ જમાડે છે, અને આ બધા ભાઈઓ અમને સારી રીતે બધી સુખ સગવડ બધી આપે છે. અમે અહીંયા આવીને સ્ટા થયા, અમે દવા કરે, ગરમ પાણી નાવા માટે, તેલ માલિશ બધું જ. અમને અમારું પોતાનું ઘર યાદ નથી આવતું. આજ અમારા તો દીકરા છે પ્રાંતિ, અમારા સસ્તી છે વિભાસભાઈ પટેલ, જે અમને બહુ સારી રીતે સાચવે છે. હોટલમાં ભોજાયા તો બીજી વાર અમને આ મહિને દર મહિને એક હોટલનો પ્રોગ્રામ હોય જ છે. મારે એમ છે કે અમારે ઘરની ચિંતા નહીં, આજે અમારું ઘર, અમારે તો 2 કરોડનો બંગલો હતો કોઈ મારે છે. શાંતિથી રહેવાનું, બધું ધર્મ ધ્યાન, પૂજાપાઠ કરવાનું, પછી દવા દારૂ વ્યવસ્થિત આપે છે. દર મહિને હોટલમાં રહીએ છીએ, પિક્ચર જોવા લઈએ, જાત્રા કરો, બધે જાત્રા, દ્વારકા, સોમનાથ, દ્વારકા, બધે ડાકોર, બધે જગ્યા. મારે રસ્તામાં હોટલ જમાડે પાછા ના ઘર નથી. પ્રાંતિજ વૃદ્ધાશ્રમમાં ત્યાંથી અમારે પ્રાંતિજના સંચાલક સાહેબ છે ને, જે વિભાસભાઈ પટેલ, એમના તરફથી અને ઉપેન્દ્રભાઈના આમંત્રણથી અમે એમની હોટલમાં અમારે વૃદ્ધાશ્રમથી સુભાષભાઈ પટેલે અમને આમંત્રણ આપ્યું. ત્યાં આપણે જમવા જવાનું છે એટલે અમે ઉપેન્દ્રભાઈને હોટલમાં જમવા માટે આવ્યા. તો અમને અહીંયા આવીને અમારે એટલું બધું અમને આનંદ લાગ્યો કે ઘરના કરતાં પણ અહીંયા અમને સુખ શાંતિ અને વૃદ્ધાશ્રમમાં રહેવાથી અમને અત્યારે બહુ આનંદ છે. અમને ઘરનું પણ યાદ નહીં આવતું કંઈ નહીં, ખાવાનું, પીવાનું, નાવાનું, ધોવાનું, કપડાં ધોવાની બધી સુવિધા જ છે, ગરમ પાણી 24 કલાક મળે છે, એટલે અમને આનંદ છે. અને અહીંયા આવીને ઉપેન્દ્રભાઈને આ આમંત્રણથી એમના તરફથી જમાડે, એમને અમારે બધા પ્રાંતિજના ઘરડાઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ અમારા તરફથી. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.